નમસ્કાર વ્હાલા વિદ્યાર્થી મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું ફરી એકવાર હાર્દિક હાર્દિક સ્વાગત છે ધોરણ સાત વિષય સામાજિક વિજ્ઞાન કુલગુણ પચીસ ડિસેમ્બર બે હજાર એકવીસમાં લેવાયેલી સામયિક મૂલ્યાંકન કસોટીનું એટલે કે એકમ કસોટીનું સંપૂર્ણ સોલ્યુશન અત્યારે આપણે કરી રહ્યા છીએ જો મિત્રો તમે ચેનલમાં નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સૌ પ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ કરી બે લાઇકન પર ક્લિક કરી દો જેથી કરી નવા વિડીયો સોલ્યુશન અપલોડ થાય તો તરત જ તમને નોટિફિકેશન મળી જાય પ્રશ્ન નંબર એક નીચે આપેલા દરેક પ્રશ્નના જવાબ માટે સાચો વિકલ્પ પસંદ કરીને લખો અહીંયા પાંચ વૈકલ્પિક પ્રશ્નો આપેલા છે જેમના પાંચ ગુણ છે દરેકનો એક ગુણ રહેશે એક સરકારના વિશેષ પ્રયત્નોથી કયા ક્ષેત્રમાં કન્યાઓની સંખ્યા વધી રહી છે સૈન્ય પોલીસ અંતરિક્ષ કે આપેલા આપેલા તમામ તમામ તો જવાબ આવશે મિત્રો ડી બીજો પ્રશ્ન ભારતીય મૂળના પ્રથમ મહિલા અવકાશ યાત્રી તરીકેનું સન્માન કોને મળેલું છે સુનિતા વિલિયમ્સ કલ્પના ચાવલા અવની ચતુર્વેદી કે સરલા ઠકરાલ તો જવાબ આવશે મિત્રો બી કલ્પના ચાવલા

के आपेल तमाम तो जवाब ए मौखिक परंपरा पांच महिलाओं क्या इंग्लिश बोलने से लगता है आपको डर तो डरना बंद कीजिए और डाउट नट के इंग्लिश स्पीकिंग कोर्स के साथ आज ही जुड़ जाइए

આધુનિક સમયની મહિલાઓ ખાલી જગ્યાનો સામનો કરતી થઈ ગઈ છે તો જવાબ આવશે પડકાર બે ભારત સરકારે લતા મંગેશકરને ખાલી જગ્યા એવોર્ડથી સન્માનિત કર્યા છે તો જવાબ આવશે ભારત રત્ન ત્રણ ગૌંડ જનજાતિ ખાલી જગ્યા ખેતી કરતી તો જવાબ આવશે સ્થળાંતરિત ખેતી કરતી એની જ અંદર પ્રશ્ન બે માં બી પેટા પ્રશ્ન આપેલો છે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો ત્રણ ગુણનો પ્રશ્ન છે ત્રણ ખરા ખોટા આપેલા છે દરેકનો એક ગુણ રહેશે એક કેટલીક મહિલાઓ ઘરના કામની સાથે અન્ય જવાબદારી પણ નિભાવે છે તો વિધાન તદ્દન સત્ય છે બે ભારતના ખૂબ ઓછા વિસ્તારોમાં જનજાતિની વસ્તી જોવા મળે છે તો વિધાન ખોટું છે અને ત્રણ અકબરના સેનાપતિ માનસિંહ શેર જાતિ પર હુમલો કરી વિજય મેળવ્યો હતો તો આ વિધાન ખરું છે જો મિત્રો વિડિયો પસંદ આવતો હોય તો લાઈક કરો કોમેન્ટ કરો સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયોની લિંકને તમારા મિત્ર સર્કલમાં વધુ ને વધુ શેર કરો પ્રશ્ન નંબર ત્રણ નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો દરેકનો એક ગુણ રહેશે ટોટલ ત્રણ પ્રશ્નો આપેલા છે જેમના ત્રણ ગુણ છે એક હાલમાં ગૌણ જનજાતિ કયા વધુ વસેલી જોવા મળે છે તો હાલમાં છત્તીસગઢ મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશમાં ગોડ લોકોની વસ્તી વધુ જોવા મળે છે બીજો પ્રશ્ન આપણા આપણા દેશમાં પ્રથમ પ્રથમ મહિલા મહિલા વિદેશ વિદેશ મંત્રી મંત્રી કોણ હતા તો દેશના સુષ્મા સ્વરાજ હતા ત્રણ પાઈક કોને કહેવાતા હતા તો અહમ રાજ્યમાં જે લોકો પાસે રાજ્ય માટે બળજબરીથી કામ કરાવાતું હોય તે લોકો પાઈક કહેવાતા હતા

ઇમારતોને રંગવાના કામમાં ફર્નિચર બનાવવાના કામમાં રાજ્યોની રાજ્ય વ્યવસ્થા કેન્દ્રીકૃત હતી રાજ્ય ગઢમાં વહેલા હતા દરેક ગઢ પર એક ખાસ કુળનું આધિપત્ય હતું દરેક ગઢ ચોર્યાસી ગામોના એક એકમમાં વહેંચાયેલો હતો જે ચોર્યાસી તરીકે ઓળખાતો દરેક ચોર્યાસી બાર બાર ગામના એક પેટા એકમ બાર હોતોમાં વહેંચવામાં આવતો હતો જો મિત્રો વિડીયો પસંદ આવતો હોય તો લાઈક કરો કોમેન્ટ કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં પ્રશ્ન નંબર પાંચ એ નીચેના પ્રશ્નોનો સવિસ્તાર જવાબ આપો દરેકના ત્રણ ગુણ રહેશે ત્રણ ગુણનો આ પ્રશ્નો છે ચાલો શરૂઆત કરીએ એક ગુજરાતના આદિવાસી પ્રજાના પોશાક વિશે જણાવો ઉત્તર ગુજરાતના આદિવાસી પુરુષો ખમીજ પહેરતા પૂર્વ પટ્ટીના આદિવાસી પુરુષો કાળી બંડી અને પોતડી જ્યારે દક્ષિણ ગુજરાતના આદિવાસી પુરુષો કે લેંગો અને પહેરણ પહેરતા ઉત્તર ગુજરાતમાં આદિવાસી મહિલાઓ ઝુલડી પહેરે છે જો કે વર્તમાન સમયમાં મોટાભાગના આદિવાસી સમુદાય સામાન્ય સમાજ જેવા જ પહેરવેશ પહેરે છે જ્યારે પરંપરાગત પોશાક તો માત્ર

પરંતુ આ ભેદભાવને દૂર કરવા માટે સરકાર દ્વારા પ્રયત્નો થઈ રહ્યા છે તે પ્રયત્નોને કારણે આજે કન્યાઓ સૈન્ય પોલીસ અને અંતરિક્ષ ક્ષેત્રે સમાન રીતે કાર્યરત છે રૂઢિગત માન્યતાના આધારે જોઈએ તો દીકરીઓને ઉચ્ચ શિક્ષણથી આજે પણ વંચિત રાખવામાં આવે છે દીકરીને બહાર ભણવા કે નોકરી માટે મોકલવા કરતાં પોતાના જ વિસ્તારમાં રહીને કાર્ય કરવાનું લોકો વધારે પસંદ કરે છે ભારતના ઘણા વિસ્તારમાં રૂઢિગત માન્યતાઓના કારણે ઉચ્ચ શિક્ષણમાં કન્યાઓની સંખ્યા ઓછી જોવા મળે છે કન્યાઓમાં શિક્ષણનું સ્તર ઊંચું લાવવા રાજ્ય સરકાર દ્વારા ઉચ્ચ શિક્ષણ માટે વિશેષ પ્રકારની સહાય પણ આપવામાં આવે છે જો મિત્રો વિડીયો પસંદ આવતો હોય તો લાઇક કરો કોમેન્ટ કરો સબસ્ક્રાઈબ કરો વધુમાં વધુ મિત્ર સર્કલ સુધી આ વિડીયોની લિંકને શેર કરો આ સંપૂર્ણ વિડીયો સોલ્યુશન ધ્યાનથી નિહાળવા બદલ આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ